ગઈકાલે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના હોલમાં રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચર એસોસિએશનની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સભ્યોને આઈ કાર્ડ વિતરણ અને રજીસ્ટ્રેશનની નોંધણી કરાઈ હતી. અને રાજકોટનો હાર્ડવેર ઉદ્યોગ એક્સપોર્ટ કરીને વિદેશમાં નિકાસ કરે તે માટે પણ ચર્ચા કરાઈ હતી. આ બાબતે રાજકોટના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ હેલો સરસ ન્યૂઝને વિગતો આપી હતી. અહેવાલ વિજય મકવાણા. ખાસ કરીને હાર્ડવેર એસોસિએશન મેન્યુફેક્ચર એસોસિએશન છે, એક ભૂમિમાં સર્જન કરેલ છે. આ ઉદ્યોગ એવો છે, કામ હોય છે, એના કારણે વધારે વધારે લેબરને રોજી મળતી હોય. એમાં ખાસ કરીને મહિલાને જો રાજકોટમાં વધુ વધુ રોજી આપતો કોઈ પણ ઉદ્યોગ હોય તો આ હાર્ડવેર મેન્યુફેક્ચર એસોસિએશન. એટલા માટે કે મેન્યુઅલ કામ છે, વધારે વધારે બહેનોને રોજીરોટી મળે છે. અને આ ઉદ્યોગ રાજકોટની અંદર છેલ્લા 10 વર્ષની અંદર જે નાનામાં નાના લોકોએ જે પ્રગતિ કરી, પોતાની હાર્ડવર્ક મહેનત કરીને આ ઉદ્યોગને ખરેખર આગળ લાવ્યા છે. એટલા માટે આજની સાધારણ સભામાં તમામ ઇન્ડસ્ટ્રીયલના મેમ્બરોને હું લાખ લાખ શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું કે શૂન્યમાંથી સર્જન કરનાર એક નાનામાં નાના ઉદ્યોગને ખૂબ પ્રગતિ કરી છે એ બદલ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ખાસ કરીને જ્યારે GST આવી ત્યારે સભા ઈચ્છે કે બધા ઉદ્યોગને નવો કર માળખું હતું, એટલા માટે તકલીફ પડતી હતી. પણ એક વર્ષની અંદર ટેબલ થયું છે. કોઈ પણ ઉદ્યોગને અત્યારે હેરાનગતિ નથી, પણ ભવિષ્યમાં સરકાર પણ આમાં કોઈ પણ જાતની રાહત આપી ટેક્સ માળખામાં કઈ રીતે સુધારો કરી અને સ્લેબ ઘટાડે એના માટે સરકાર પણ વિચારણા કરી એવું અમને લાગે છે, તો દરેક ઉદ્યોગને એના કારણે બેનિફિટ મળવાનો છે.